બ્રેક બાદ આપનું સ્વાગત છે આગળ વાત કરીએ તો જામનગર પંથકમાં હજારો એકરમાં મગફળી તથા કપાસ અને જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે રોકડિયા પાકો મકાઈ બાજરી સહિતના મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને આવા સમયે પાક પર કમોસમી વરસાદ ખાબકતા અને માવઠાને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે મગફળીનો પાક કાળો પડી ગયો છે તો કપાસ અને જુવારના પાકને પણ નુકસાન થયું છે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે જ્યારે ખેડૂતો આ નિષ્ફળ ગયેલ પાકનો રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને તાત્કાલિક પાક માફ કરી ખેડૂતોને નુકસાન રહેલ પાકનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે હાલાર પંથકમાં ગઈકાલે વરસેલા કમોસમી વરસાદને લઈને સૌથી પરિસ્થિતિ ખરાબ જે છે ખેડૂતોની થઈ છે અને ખેડૂતોના મોટા ભાગના પાક છે આ કમોસમી વરસાદને કહીને નુકસાનની જે અત્યારે ભીતીમાં જઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને આપ જોઈ શકો જામનગર પંથકમાં હાલ અત્યારે આપણે અહીં ખેડૂતો સાથે છીએ અને જામનગર અને હાલારની જો વાત કરવામાં આવે તો મુખ્યત્વે જે છે એ અહીં મગફળી અને કપાસ સહિતના જે પાકનું વાવેતર કરવામાં આવતું છે ત્યારે આપ જોઈ શકો છો અત્યારે જે આ જે ક્યાંક ને ક્યાંક પાથાણા ઉપાડેલા છે તેમાં ગઈકાલના કમોસમી વરસાદના કારણે પાક છે એ સંદર્ભ પડે નિષ્ફળ જવાની ભીતી સેવામાં આવી રહી છે પાકની હાલત આપ સ્પષ્ટ જોઈ શકો છો કે અત્યારે આ તમામ પ્રકારના જે છે કાળા પડી ગયા છે અને હવે આ કોઈ પણ ચાલે નહીં પાક છે ક્યાંક ક્યાંક ને હાલત ત્યારે જામનગરના જે ખેડૂતો છે એ પણ સાથે અહીં જોડાયા છે અને ખેડૂતોમાં સૌથી મોટો આક્રોશ છે કે ભાઈ એક તો લીલો દુષ્કાળ ઓલરેડી જામનગરમાં એકસો ને બ્યાસી ટકા હતા ઉપરાંત હવે જ્યારે જે કમોસમી વરસાદ પણ માથેથી પડ્યો છે ત્યારે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે જામનગરમાં આપણી સાથે ખેડૂતો પણ ઉપસ્થિત છે આપણે એમને પણ એક પૂછવાનો પ્રયાસ કરશું ખાસ કરીને કમોસમી વરસાદને લઈને તમારા ખેતર વિસ્તારમાં કેટલો નુકસાન ને ક્યાં પાકને નુકસાન ગયું છે મારું નામ રાયશભાઈ દેવાભાઈ કુટી ગામ નાગેડી જિલ્લો તાલુકો જામનગર આ મગફળી આજ દે સુધી વરસાદે વરસાદ પડ્યો એટલે એમાં રેસ ફૂટી ગયા રેસાઈ ગયા એટલે કંઈ થયું નહીં પછી જેવા જેવા ભાઈ ઉપાડવાનું ચાલુ કર્યું છે યારું પિત્ત માટે તેને ઉપાડી લીધી માથે થયો કર મોસમી વરસાદ વરસાદ થયો એટલે આજ દે આટલો વરસાદ કર્યો એમાં કોઈ અધિકારી હજી જોવા નથી આવ્યા માથે તે આ હળી ગયા એસી ટકા વીસ ટકા કામ લેતા હોય આ યાર્ડમાં લઈને જાય તો એમ કહી દે કે આના ચારસો રૂપિયા આવશે ભાવ ટેકાનો ભાવ સરકારે હજાર કર્યો પણ ડેમેજ માલ છે એનો હું પ્રીમિયમ લિયસ ડેમેજ માલ છે તો એનો પ્રીમિયમ પ્રમાણે વીમો તો દેવો પડે ને હજી હું તેમ અમને કોઈથી વીમો મળ્યો લે તો આ એસી ટકા માલ ફેલ છે આમાં વીસ ટકા કામ ને આવે આટલી હજી નીચે પડી એ બધી હળી જવાની ઉગી જવાની ને આ બધી ઉપાડેલી હતી દસ વી મારી ઉપાડેલી દસ વીકાનો પાક તો ફેલ ગયો હવે બીજી મારે બીજું ખેતર છે એમાં હાવ બરી ગયે છે હજી સુધી કોઈ વીમા વાળો કે કોઈ અધિકારી હજી જોવા નથી સરકારે એમ કે સર્વે કરવા આવશે સર્વે કરવા આવશે કે દી આવશે ઉપડી જાય તે દી તમારે શું માંગણી છે વળતર આનું પૂરું મળવું જોઈએ જે પાક વીમા લીધા એ માફ કરી દેવા પડે સો ટકા વળતર મળવી જ જોઈએ આની વળતર ન મળે આ પ્રીમિયમ પહેરી જો આટલી નુકસાની થાય અમને હજી નુકસાની રૂપિયો મેળવીને જ કોઈ સર્વે કરવા આવ્યા તો આનો પાક વીમા જે ઉપાડ્યા એ તો માફ કરવા જ પડે ને માથેથી સરકારે આ ધ્યાન દોરીને અધિકારીને મોકલી સર્વે કરે તાત્કાલિક ઇમરજન્સી તો આપણે જોવું ખેડૂતો ખાસ કરીને સર્વે કરીને વળતર ચૂકવવાની વાત કરી રહ્યા છે અન્ય ખેડૂત મિત્ર પણ જે આ શું કે સાબ આપના આ જે ખેતર છે એમાં શું નુકસાન અત્યારે અને કઈ પ્રકારનું નુકસાન જો ગળીમાં નુકસાન છે કપાસમાં નુકસાન છે જુવારમાં નુકસાન છે અત્યારે બધાયમાં નુકસાન જ છે પહેલાં વરસાદ એ બધે મોલને ભાંગીને આખ્યા પછી થોડો ઘણો થોડો સારો એવો થયો એવું લાગ્યું કે પચાસ ટકા થાય હાથમાં આવશે તો અત્યારે આ બધું કામોસ બી કાલ વરસાદ હોય એમાં બધું પાછું એની પૂરું કરી નાખ્યું કપાસમાં જે રૂ ખુલી ગયા છે એના માથે પાણી પડ્યું તે રૂપ બધું બગડી ગયું કપાસ ઉગી જશે જે મગફળી ઉપાડી લીધી છે માથે વરસાદ પડ્યો એ બગડી ગઈ કાળી થઈ ગઈ જે ઊભી છે પાકી ગઈ એમાં નીચે પાણી ગયું છે જે પાકેલી મગફળી છે એ બધી ઉગી જવાની અંદર ને અંદર એટલે એ બધું નુકસાની અત્યારે બધા નુકસાની જ છે ને આમાં કોઈ વળતર આપતું નથી કોઈ વીમો ના પૈસા આપતા નથી કોઈ વીમો અમારે તો આવતો જ નથી અહિયાં તમારી ખરેખર શું માંગ છે કે આમાં શું કઈ પ્રકારની કાર્યવાહી સરકારે પૂરું પૂરું વળતર મળવું જોઈએ અને વીમો માફ કરી દેવો જોઈએ અને બાકી આનું વળતર આપવું જોઈએ

ને જુવાર બધી બગડી ગઈ કપા માંડવી એડા આ બધા વળતર પૂરું પ્રીમિયમ ભરીએ તો દેતા નથી કોઈ જોવાઈ આવતા નથી અધિકારીઓ કમોસમી વરસાદ કેવી પરિસ્થિતિ ખેતરમાં શું થયું પાણી બની ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા અને નમવા માંડ્યો તો કોઈ મોલન તો જારી કઈ હોઈ ગઈ ને કઈ વાટીલી ઉડી ગઈ તો ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ ખૂબ જ ખેડૂતોને જે નુકસાન કરી રહ્યું છે કાંઈક આપ શું કહેશો કયા પાકને નુકસાન છે કેવી પરિસ્થિતિ કમોસમી વરસાદને લઈને કાલના વરસાદમાં આપણે ઝાડને નુકસાન છે કપાસને નુકસાન છે મગફળીને નુકસાન છે દરેક મોલને નુકસાન છે અને કોઈ આ અધિકારી કોઈ આવતા નથી જોવા તો કોઈ આવ્યા નથી કે તપાસ કરી રહી કે શું આ તે કાંઈ અને અમારે મગફળી ઓલે કપાસ છે એ ઉગી ગયો છે વેલો વાવેલો તો ઉગી ગયો છે ને એમાંથી ખરાબ થઈ ગયો પવન નહીં સાહેબ બધા રૂ આમ પડી ગયું છોડવા પડી ગયા કોઈ આડાવરા અને એમાંથી કપાસ ઉગવા માંડ્યો ને બીજા નંબરમાં અમારે વીસ ગાયની ઝાડ છે તો વધાઈ ગઈ છે અને પાથરે પડી અને એમાંથી રોગી ધૂળ ચડી ગઈ માથે પાણી પીવું ગયું ને ધૂળ ચડી ગઈ હાલ ચોટી ગઈ જમીનમાં હવે લેવી બધી ખરાબ જ છે એટલે એ હડી જાય એટલે પૂરેપૂરે નુકસાન છે અમારે

સરકાર ટેકાના ભાવ કે જાતના જાહેર કરી એજ ખબર પડતી કેના માટે તમે તમે નોંધણી કરાવેલી શું છે મારી નોંધણી કરાવેલી છે 3 તારીખની ત્રીજે દિન નોંધણી કરાવી દીધી છે હવે શું લાગે છે આપા આપા કા કે આવા હંભારી લે તો સારું ડેમેજ માલ નકર સરકાર આને ગમે એ વ્યવસ્થા કરે અમારે કેમાં આ 400 રૂપિયામાં દઈ દેવો એક કુદરતે માર્યા ને એક સરકાર મારે એટલે ખેડૂનું પૂરું કરી દેવાનું આપે જોયું હાલ જામનગરમાં આપણે હાલાર રાજ્ય ખેડૂતો જોડાયા છે અને ખાસ કરીને એક તો જામનગરમાં એકસો બ્યાસી ટકા જે વરસાદ હતો તેને લઈને લીલો દુષ્કાળ પરંતુ ફરીથી જે કમોસમી વરસાદ થયો છે ને કમોસમી વરસાદના કારણે પણ ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે એક તરફ પહેલી તારીખથી રાજ્ય સરકાર છે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો પ્રારંભ કરવાની છે જ્યારે બીજી તરફ જામનગર અને હાલાર પંથકમાં મુખ્યત્વે મગફળી અને કપાસના જ પાક છે અને આ કમોસમીને માવઠાને લઈને પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં ખૂબ જ વધારો થયો છે અને હાલાર પંથકમાં જે લાખો હેક્ટર અને લાખો રૂપિયાનું નુકસાન છે એ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વેઠવું રહ્યું છે મુસ્તાક દલ જે મીડિયા